એક વાર તબીબની પત્નીને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે ગયેલા એક યુવકને ગ્લુકોઝની બોટલમાં 7-8 ઇન્જેક્શનો આપી દીધા બાદ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતની વાત કરું તો આ મોત બાદ પરિવારે ક્લિનિકમાં સારવાર આપનાર બોગસ તબીબ હોવાનો તેમજ તેની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. નેહરુ નગર ખાતે રહેતા ભટુ નિંબાભાઈ પાટીલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભટુભાઈને મંગળવારે રાત્રે સિવિલ ખાતે બેભાન હાલતમાં લાવતા મૃત જાહેર કરાયો હતો. ઉધના પોલીસે ભટુભાઈના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પરિવારે પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા હતા કે ગઈ તારીખ 10 માર્ચના રોજ ભટુભાઈને છાતીમાં દુખાવો થતા ઉધના રોડ નંબર 6 ખાતે આવેલા જનસેવા ક્લિનિકમાં સારવાર માટે ગયા હતા, જ્યાં તબીબ રામધન યાદવે તેમને ઇન્જેક્શન આપી ઘરે મોકલી આપ્યા હતા. બીજા દિવસે પણ તબિયતમાં સુધારો ન થતા ફરીથી ક્લિનિક પર ગયા હતા. તે સમયે તબીબ રામધન હાજર ન હોય તેની પત્ની શીલાએ ગ્લુકોઝની બોટલમાં 7-9 જેટલા ઇન્જેક્શનો આપ્યા હતા. ભટુભાઈની તબિયત વધુ લથડિયા બાદ તેનું મોત થયું હતું. તબીબ રામધન યાદવ અગાઉ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેની પત્ની શીલા યાદવે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ઘટના અંગે ઉધના પોલીસે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે ક્લિનિક ચલાવતા તબીબ અને તેની પત્નીની ડિગ્રીની પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગની મદદથી ખરાઈ કરવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમમાં મૃતકના વિશેરાના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ભટુભાઈના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. બનાવ અંગે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી